अमरेश्वर शहर पुलिस अजमेरनी वीज ट्रांसफॉर्मर टोळकीनो पर्दाफाश करी कॉपर अने ऑइल माटे इलेक्ट्रिक डीपी तोड़वाना 10 गुनानो भेद उकेली। शहેરમાં ભાડાના મકાનમાં રહી ચોરીને અંજામ આપતી ટોળકીના એક સાગરીતને રૂપિયા 90,000ના 140 કેજી કોપર સાથે પકડી પાડી અન્ય ચાર સહિત સુરતના બે ભંગારિયા સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઈદના તહેવારના બંદોબસ્તમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએન રબારી પોલીસ જવાનો સાથે હતા। પેટ્રોલિંગ દરમિયાન હાસોટ રોડ ઉપર નવી બનતી પતંજલિ સોસાયટીના એક મકાનમાં રહેતા પાંચ ઈસમો તે મકાનમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તોડી ચોરી કરેલી કોપર કોયલો સંતાડી હોવાની બાતમી મળી હતી। મળેલી બાતમીના આધારે ઘરની તપાસ કરતા એક વ્યક્તિ મળી આવ્યો હતો। તેના ઘરની તપાસ કરતા રૂમમાંથી કંતાનના કોથળામાં તથા બેડ નીચે કોપર કોઇલના ગૂંચડાને તાર મળી આવ્યા હતા। સઘન પૂછપરછમાં આરોપી જીવરાજસિંહ જગદીશસિંહ રાવત હાલ રહેવાસી પતંજલિ સોસાયટી મૂળ રહેવાસી ટોપાસ અજમેરે તેઓની ટોળકી 20 ડીપીઓ તોડતી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેની સાથે ચોરીને અંજામ આપતા ચાર આરોપી સુરેશસિંહ ભવરસિંહ રાવત દેવરાજસિંહ ગોપાલસિંહ રાવત વિક્રમસિંહ રાવત અને ભગવાનસિંહ રાવત તમામ રહેવાસી અજમેરને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ રાજસ્થાની ટોળકી અંકલેશ્વરમાં ભાડે ઘરો રાખી 10 જેટલા ટ્રાન્સફોર્મર કોપર અને ઓઇલ માટે તોડ્યા હતા। ડીપી તોડતા જે તે વિસ્તારની પ્રજા વીજ પુરવઠો ખોરવાઈ જવા સાથે તેને અંધારપટનો પણ સામનો કરવાનો વારો આવતો હતો। ડીપી તોડ તોડકી કોપરનો જથ્થો સુરતના બે ભંગારિયાઓને વેચતા હતા, જેમાં બરકત અલી રહેવાસી માનવી ગુર્જર વરાછા સામે પણ ચોરીનો સરકારી સામાન ખરીદવા બદલ ગુનો દાખલ કરાયો છે। સ્થળ પરથી કોપરનો આશરે 140 કિલોગ્રામ જથ્થો કિંમત 90,000નો સામાન રિકવર કરી ટોળકી સામે ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ સહિત ચોરીની ફરિયાદ નોંધી અને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી।